હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને ગુજરાતના તમામ દરિયા કિનારા ઉપર સંભવિત વાવાઝોડાની સંકેતા વ્યક્ત કરાઈ રહેશે. ત્યારે અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ દરિયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટેની અપીલ કરાઈ છે. નવસારી જિલ્લાના બેડીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયામાં ખેડવાની સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓએ પોતાનું હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે જાય છે ત્યાં તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લાના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામને કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRFની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેક્ટર દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ તરફથી મળેલા છેલ્લા બુલેટિનને ધ્યાનમાં લઈએ તો ગુજરાત રાજ્યના દરિયા કિનારા ઉપર અંદાજિત તારીખ 9, 10 અને 11ના રોજ ભાઈપરજોઈ જે ડિપ્રેશન છે એ સાયક્લોન અને સિવિયર સાયક્લોનમાં કન્વર્ટ થાય એવી શક્યતા છે. જેના કારણે ભારે પવન અને વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ 2 દિવસ પહેલાંથી જ મદદનીશ ફિશરીઝ નિયામક જોડે ચર્ચા કરી અને માછીમારોને દરિયો ખેડવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ જે લોકો માછીમારી કરવા ગયેલા છે તે માછીમારોને પરત લઈ આવવા માટે ઓંજલ, વાશી બોરશી, કૃષ્ણપુર અને ભાટમાં ગાર્ડો રાખી અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. વર્ગ 1ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર લાયઝનિંગ તાલુકામાં રહેવા માટે સૂચના આપી છે અને આશ્રય સ્થાનો અને ખાસ કિસ્સામાં ક્યાંય ભારે વરસાદ પડે તો તેના બચાવની કામગીરી માટેની સમગ્ર વ્યવસ્થા માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી તૈનાત કરવામાં આવી છે. NDRF કે કોઈને જાણ કરવામાં આવી? ના, NDRFની ટીમની હાલના તબક્કે કોઈ જરૂર નથી. દેશ વગેરેનો રિપોર્ટ, S9 ન્યૂઝ નવસારી.